أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم بالحق أنزلته وبالحق نزل اللهم عظم رغبتي فيه واجعله نورا لبصري وشفاء لصدري وذهابا لهمي وغمي وحزني اللهم زين به لساني وجمل به وجهي وقو به جسدي وسكل به ميزاني وارزقني حق تلاوته على طاعتك آناء الليل وأطراف النهار واشرني مع النبي محمد وآله الأخيار الأبرار الأطهار برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد واجعل فرجهم سورة قدر السلام عليكم ورحمة الله وبركاته كم شو تمي بدا શું તમને ખબર છે આજે આપણે કયા સૂરાના બારામાં જાણવાના છે? આજે આપણે સૂરે કદરના બારામાં જોઈશું. સૂરે કદર એટલે કયો સૂરો? ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદર વાળો સૂરો. આ સૂરામાં ફક્ત 5 આયતો છે અને આ સૂરો મક્કી છે, એટલે મક્કાએ મોઝમામાં નાઝિલ થયો છે. આવો આપણે આ સૂરાનો શું સવાબ છે પડવાનો તે પહેલાં જોઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ફરમાવે છે કે જે કોઈ આ સૂરો પડે તો જાણે તેને માહે રમઝાન મુબારકના રોઝા રાખ્યા હોય અને શબે કદરના આમાલ બજાવી લાવ્યા હોય તેવો તેને સવાબ મળશે. ઇમામે જાફરે સાદિક અલયહી વસલ્લમ ફરમાવે છે કે અગર કોઈ વાજિબ નમાઝમાં આ સૂરાને એટલે કે સૂરે કદરને પડે તો અવાજ આવે છે કે એ ખુદાના બંદા, અલ્લાહે તે કરેલા ગુનાહોને બક્ષી આપ્યા છે, હવે નવેસરથી તું આ માલને શરૂ કર. અને આપણે જોઈએ કે આ સૂરો આપણે જોરથી પણ પડી શકીએ અને ધીમેથી પણ પડી શકીએ. ઇમામ સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે કે જે કોઈ આ સૂરાને બલંદ અવાજથી પડે તો રાહે ખુદામાં તલવાર ખેંચવા બરાબર તેને સવાબ મળશે, અને અગર કોઈ આ સૂરાને ધીમે ધીમે અવાજથી પડશે તો તેને શહીદ થયા બરાબરને સવાબ મળશે. અને કોઈ અગર આ સૂરાને 10 વાર પડે તો ખબર છે શું થાય? તેના 1000 ગુના માફ થઈ જાય. આ સૂરો પડવાથી રિસ્કમાં બરકત બી થાય છે, હાજતો પૂરી થાય છે. અગર કોઈ ગમગીન હોય, મુસાફર હોય, બીમાર હોય અથવા કેદી હોય અને અગર તે આ સૂરાને પડે તો તેની જે હાજત હશે તે હાજત પૂરી થશે. આ એક એવો સૂરો છે કે જે આપણે નમાઝની અંદર પડવો જ જોઈએ. આપણા 12મા ઇમામ એટલે કે આપણા જમાનાના ઇમામ ઇમામ વલીએ અસ્ર સાહેબ ઝમાન ઇમામ મહદી અલ ઇસ્લામ પોતે કહે છે કે તમે કોઈ પણ સૂરાનો સવાબ સાંભળો અને ન પડો તો પણ કુલહુ અલ્લાહ અને ઇન્ના અંઝલનાનો સૂરો પડો, કારણ કે આ બંને સૂરાની ફઝીલત ઘણી સારી છે. એટલું જ નહીં પણ જે સૂરો સાંભળ્યો હતો પણ પડ્યો ન હતો તેનો પણ સવાબ આ સૂરો પડવાથી મળશે. એટલે શું આપણે જોઈએ કે આપણને ખબર પડે કે સૂરે 3 જે છે એને અગર કોઈ વાજિબ અથવા સુન્નત નમાઝમાં પડે તો અલ્લાહ તેને બેહિશમાં તેની મનપસંદ જગ્યા આપશે. હવે આપણે જ્યારે નમાઝ પઢી રહ્યા હતા ત્યારે આપણે સૂરે 3ના બદલે સૂરે ઇન્ના અંઝલના અને સૂરે કુલહુ અલ્લાહ પહેલી અને બીજી રકાતમાં પઢીએ એમ વિચારીને કે મારા જમાનાના ઇમામ ઇમામ મહદી અલ ઇસ્લામે તો કહ્યું છે કે કોઈ સૂરાનો સવાબ સાંભળો તો પણ તમે કુલહુ અલ્લાહ અને ઇન્ના અંઝલનાનો સૂરો પડો, કેમ કે આ બંને સૂરાની ફઝીલત વધારે છે. તો પછી આપણને નમાઝની અંદર સૂરે કદ્ર અને સૂરે અહદ પડવાનો પણ સવાબ મળશે અને સાથે સાથે સૂરે 3નો પણ સવાબ મળી જશે, ભલે આપણે એ સૂરો પડ્યા ન હતા. સમજાઈ ગયું? ઇન શોર્ટ આપણે જોઈએ કે કોઈ બી સૂરાની આપણે ફઝીલત સાંભળીએ કે સૂરે બકરા અગર પડે તો આ સવાબ મળે, સૂરે ઝિલઝાલ પડીએ તો આ સવાબ મળે, સૂરે બની ઇસરાયલ અગર નમાઝમાં પડીએ તો આ સવાબ છે તેનો, અથવા સૂરે કહફ સૂરે મરિયમ કોઈ પણ સૂરાનો અગર આપણે સવાબ સાંભળીએ ને એ ન પડીએ ને તેના બદલે સૂરે કદ્ર અને સૂરે અહદ અગર નમાઝમાં પડશું તો જે સૂરાનો સવાબ આપણને ખબર પડી છે તેનો પણ સવાબ મળી જશે અને સાથે સાથે આપણને આ બહેતરીન બંને સૂરાનો સવાબ તો મળશે જ. હવે આપણે જોઈએ કે આ સૂરાની અંદર આપણે શું પઢીએ છીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ એટલે કે શરૂ કરું છું અલ્લાહના નામથી કે જે રહેમાન અને રહીમ છે.
inna angzalnahu fi laylatil qadr, એટલે કે બેશક અમોએ આ કુરાનને કદરની રાતમાં નાઝિલ કર્યું છે. પરવરદિગારે આલમ કુરાને મજીદની આ આયતમાં કહી રહ્યો છે કે અમે કુરાનને શબે કદરમાં નાઝિલ કર્યું છે. હવે આપણે જોઈએ કે રિવાયતો આપણને બતાવે છે કે કુરાને મજીદ પૂરેપૂરું લોહે મહેફૂઝમાંથી દુનિયાના આસમાન સુધી શબે કદરમાં ઉતર્યું. ત્યાર પછી જનાબે જિબ્રાઈલ અલ્લાહના હુકમથી 23 વર્ષની મુદ્દતમાં, એટલે 23 યર્સ જે રસૂલે ખુદા સલ્લાહુ આલી સ્લમની નબુવતનો ગાળો હતો, ત્યારે મસલેહત પ્રમાણે કુરાનની આયતો નબીની ખિદમતમાં પહોંચાડતા હતા. માહે રમઝાન એ મુબારક મહિનો છે કે આપણે જોઈએ કે બધી આસમાની કિતાબો આ મહિનામાં જ નાઝિલ થઈ છે. ઇમામ જાફરે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે કે પરવરદિગારે આલમે તૌરેતને 6 માહે રમઝાનના, ઇન્જીલને 12 માહે રમઝાનના, અને ઝબૂરને 18 માહે રમઝાનના, અને કુરાને મજીદને 23 માહે રમઝાનના નાઝિલ કર્યું છે. શબે કદર જે છે તે આપણે 19મી, 21મી અને 23મી ત્રણે રાતને કહીએ છીએ. શબે કદર જે છે એ આ 3 રાતોમાં છુપાયેલી છે. અને બીજી રિવાયતમાં એમ પણ મળે છે કે 19મી માહે રમઝાનના બધા હુકમોને ભેગા કરવામાં આવે છે, 21મી માહે રમઝાનના તેનો નિર્ણય થાય છે, અને 23મી માહે રમઝાનમાં તેને રજૂ કરવામાં આવે છે. અમે જમાનાની તેમાં મહોર લગાવવામાં આવે છે. બીજી આયતમાં પરવરદિગારે આલમ કહે છે વમા અદરાક મા લૈલતુલ કદર, અને તમે શું સમજો કે કદરની રાત શું છે. લૈલતુલ કદરે ખૈરું મિન અલ્ફે શહર, કે આ કદરની રાત 1000 મહિનાઓથી પણ બહેતર છે. સાચે આ શબે કદર જે છે તેને સમજવું આસાન નથી કે આ એક રાત જે છે તે 1000 મહિનાઓ કરતાં પણ વધારે બહેતર છે. તો અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ખબર છે શું કેલ્ક્યુલેશન આવશે. અગર આપણે કેલ્ક્યુલેટ કરીએ કે અગર આ એક રાત જે છે તે 1000 મહિનાઓ કરતાં બહેતર છે, તો પછી આ એક રાત જે છે તે 83 યર્સ કરતાં વધારે બહેતર છે, અને આ રાતનો એક કલાક જે છે તે 10 વર્ષ જેટલી ઇબાદત કરવાનો સવાબ આપણને અપાવે છે. અને એવી જ રીતે આ એ રાત છે કે જ્યારે આપણે 1 સેકન્ડ પણ વેસ્ટ ન કરવી જોઈએ. કારણ કે અગર આ રીતે આપણે હિસાબ લગાવીએ કે કદરની રાત 1000 મહિનાઓ કરતાં બહેતર, તો પછી શબે કદરની 1 સેકન્ડ જે છે તે 23 કલાક, 23 આવર્સ કરતાં વધારે બહેતર છે. તો પછી આ રાતે આપણે શું કરવું જોઈએ, ઇબાદત કરવી જોઈએ, ઝિક્ર ઇસ્તિગફાર કરવો જોઈએ, કુરાન મજીદની તિલાવત કરવી જોઈએ આપણે આ મહિના રાતની અંદર, અને આ રાતના જરાય આપણે ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ, કોઈ પણ નકામી વાત ન કરવી જોઈએ, એવું કોઈ પણ કામ ન કરવું જોઈએ કે જેનાથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા નારાજ થાય છે. આપણે જોઈએ કે એક વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ સામે બની ઇસરાઈલના એક મુજાહિદનું નામ લેવામાં આવ્યું કે જેણે 1000 મહિના રાહે ખુદામાં જેહાદ કરવા માટે વકફ કરી દીધા હતા. ત્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ઉપર સૂરે કદ્ર નાઝિલ થયો અને કહેવામાં આવ્યું કે મારા હબીબ, તારા ઉમ્મતના માટે એક શબે કદ્ર બીજાઓના 1000 મહિનાઓથી અફઝલ છે. તો પછી આ રાત્રિને આપણે ગનીમત જાણવી જોઈએ, અને આ રાત્રે વધારેમાં વધારે ઇબાદત કરીને નામય આમાલને ભરી લેવું જોઈએ. આ એ રાત છે કે જ્યારે આપણે વધારેમાં વધારે દુઆઓ પણ માંગવી જોઈએ, કારણ કે આ એ રાત છે કે જે રાતમાં આખા વર્ષનો ફેસલો થાય છે, જેને ફરિશ્તાઓ ખુદાના હુકમથી જમીન ઉપર ઉતરીને નબી અથવા નબીના નાયબ સુધી પહોંચાડે છે. રાત તમામ રાતો કરતાં વધારે અફઝલ છે. શબે કદરમાં આખા વર્ષના કામોનો ફેસલો થાય છે, જેમ કે જિંદગી, મરણ, રોજી, બીમારી, તંગદસ્તી, તે બધું લખાય છે. કોણ આ વર્ષે હજમાં જશે, કોણ ઝિયારતમાં જશે, કોને નવું ઘર મળશે,
આ રાત્રે એટલે જરા બી ન સૂવું જોઈએ. અને હદીસમાં છે કે અગર કોઈ શબે કદ્રના જાગે છે તો તેના બધા ગુના માફ કરી દેવામાં આવે છે, ભલે તેના ગુના આસમાનના તારાઓની સંખ્યાથી વધારે, પહાડોની જેવા ભારે હોય અથવા દરિયાઓની જેવા ઊંડા પણ કેમ ન હોય. પરંતુ પરવરદિગારે આલમ જે છે તે બધા ગુનાહોને માફ કરી દે છે. પરંતુ આ રાતમાં બીજું શું થાય છે તે આગળની આયત આપણને કહે છે. તનઝ્જલુલ મલાઇકાતુ વરૂહુ ફીહા બિઇઝ્ની રબ્બિહિમ મિન કુલ્લે અમ્ર સલામુન હિયા હત્તા મતલઈલ ફજ્ર. કે આ રાતના બધા ફરિશ્તાઓ તથા તેમની સાથે જિબ્રાઇલ પણ પોતાના પરવરદિગારે આલમની આજ્ઞાથી, હુકમથી દરેક વ્યવસ્થા માટે જમીન ઉપર ઉતરે છે અને તે સલામતી હોય છે જે સવાર સુધી રહે છે. ઇમામ મોહમ્મદ બાકીર અલ ઇસ્લામ ફરમાવે છે કે અલ્લાહે દુનિયાની ખલક કરી ત્યારથી જ લૈલતુલ કદ્રને પણ ખલક કરી હતી અને અલ્લાહે ફેસલો કર્યો હતો કે આ રાતે દરેક વર્ષ, આ રાત જે છે તે દરેક વર્ષે આવશે અને તેમાં આવતા વર્ષ સુધીના ફેસલા હશે અને દરેક હુકમોને લઈને ફરિશ્તાઓ નાઝિલ થશે. અને અલ્લાહનો આ ફેસલો છે તો જ્યારે શબે કદ્ર આવી ત્યારે ફરિશ્તાઓ પહેલાં કોના ઉપર નાઝિલ થયા? હઝરતે આદમ અલૈહિ ઇસ્લામ ઉપર, પછી તેમના વસી ઉપર, પછી તેમના વસી ઉપર, એટલે કે 124,000 પૈગંબરો જેમ આવતા ગયા, નબીઓ જેમ આવતા ગયા, લૈલતુલ કદ્રની અંદર ફરિશ્તાઓ એ નબી ઉપર નાઝિલ થતા હતા ત્યાં સુધી કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયામાં તશરીફ લાવ્યા. અને પછી જ્યારે શબે કદ્ર આવી તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર ફરિશ્તાઓ નાઝિલ થયા આખા વર્ષના લોકોના ઉંમર લઈને, તેઓની આખા વર્ષની તકદીર લઈને. પરંતુ આપણે જોઈએ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત પછી નબુવતનો સિલસિલો તો ખતમ થઈ ગયો, તો પછી તેના પછી નબીઓ પછી શબે કદ્રના ફરિશ્તાઓ કોના ઉપર નાઝિલ થાય છે? ઇમામો ઉપર નાઝિલ થાય છે. અને આ જે પણ જ્યારે શબે કદ્ર આવે છે તો તમામ ફરિશ્તાઓ અને રૂહુલ અમીન જિબ્રાઇલ તમામ હુકમોને લઈને, એ બધા હુકમો કે જે આ વર્ષે થવાના છે તે બધાને લઈને ઇમામે જમાનાની પાસે આવે છે કે જેમાં આપણા બધાની પણ તકદીર હોય છે અને ઇમામ અલૈહિ ઇસ્લામ તેના ઉપર મહોર લગાવે છે. એટલે કે દરેક ખેર, બરકત, મોત, જિંદગી, રિસ્ક, અમીરી, ગરીબી, ફકીરી, દોલત, ઇજ્જત, આ બધા કામોનો ફેસલો લઈને વલીએ અમ્ર ઉપર, ઇમામે જમાના ઉપર ફરિશ્તાઓ નાઝિલ થાય છે. આ રાતમાં સલામતી હોય છે કે જે સુબહ સાદિક સુધી રહે છે, એટલે કે જ્યાં સુધી સૂરજ જે છે નીકળી નથી આવતો, જ્યાં સુધી સવાર નથી થઈ જતી, ત્યાં સુધી આ રાતની બરકતો અને સલામતી રહે છે. તો આપણને આ સૂરામાંથી શું સમજ પડી? પહેલું તો એ કે પરવરદિગારે આલમે કુરાનને શબે કદ્રમાં નાઝિલ કર્યો છે અને આ શબે કદ્ર જે છે તે બહુ જ મહાન રાત છે, તે હજાર મહિનાઓ કરતાં પણ બહેતર છે. અને આ રાત્રે ફરિશ્તાઓ નાઝિલ થાય છે અલ્લાહના હુકમથી, અલ્લાહના બંદા ઉપર કે જે હુજ્જતે ખુદા હોય છે. અને આ રાતની બરકતો અને આ રાતની સલામતી જે છે તે સવાર સુધી રહે છે. પણ આપણે જોઈએ કે શબે કદ્ર જો છે આખા વર્ષમાં એક જ વાર આવે છે, તો પછી અગર આપણને હર વખતે શબે કદ્રની બરકત જોઈતી હોય તો શું કરવું જોઈએ? હા, અગર આપણે સૂરે કદ્ર પડશું તો આપણને શબે કદ્રનો સવાબ મળી જશે. પણ એ સિવાય પણ આપણે આજે એક હદીસ જોઈએ કે આપણા સાતમા ઇમામ ઇમામ મુસે કાઝીમ અલૈહિ ઇસ્લામ પોતાના સહાબીઓ સાથે બેઠા હતા અને ત્યારે તેમણે કહ્યું કે અગર કોઈ લૈલતુલ કદ્રના શબે કદ્રના જાગશે તો પરવરદિગારે આલમ તેના થયેલા બધા ગુનાહોને માફ કરી દેશે. સહાબીઓએ પૂછ્યું કે કેટલા ગુના? ત્યારે ઇમામે ફરમાવ્યું કે અગર એના ગુના જે છે તે આસમાનના તારાઓના બરાબર પણ હોય, અથવા તો પછી ડેઝર્ટના રેતીના કણ બરાબર હોય, અથવા તો સૂરજની રેઝના બરાબર પણ હોય, તો પણ પરવરદિગારે આલમ તેના બધા ગુનાહોને માફ કરી દેશે.
ત્યારે એક બૂઢો શખ્સ જે હોય છે તે રોવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હાય, મારા પર અફસોસ થાય, હું તો બીમારીના કારણે શબે કદ્રમાં સૂઈ ગયો હતો. ત્યારે ઇમામ અલી ઇસ્લામે કહ્યું કે તું ગમઝદા ન થા, તું દુઃખી ન થા. અગર કોઈ શખ્સ જે છે તે બે મોમિનો વચ્ચે સુલહ કરાવી દે, તેઓના ઝઘડાને ખતમ કરી દે, તો પણ તેને એ જ સવાબ મળશે. લોકોએ કહ્યું કે સાચે ઇમામ, શબે કદરમાં જાગવાનો સવાબ મળી જશે? ઇમામે કહ્યું કે હા, અને અગર કોઈ શિયા બીમાર હોય, મોમિન બીમાર હોય, અને અગર તેની ઈયાદતમાંથી અગર કોઈ જાય તો પણ તેને શબે કદરમાં જાગવાનો સવાબ મળશે. શબે કદરમાં જાગવાનો સવાબ શું છે? બધા ગુના માફ થઈ જાય, પછી ભલે તે સિતારાઓ જેટલા હોય, રેતીના કણ જેટલા હોય, અથવા સૂરજની રેઝ શુવાઓ જેટલા હોય, તો પણ બધા માફ થઈ જાય. પરંતુ અહીં ઇમામ ફરમાવી રહ્યા છે કે અગર કોઈ મોમિનો વચ્ચે સુલહ કરાવી દે, અથવા તો કોઈ બીમાર હોય તેની અયાદત માટે જાય, તો પણ તેને આ જ સવાબ મળશે. બધા લોકો કહેવા લાગે છે કે એ મોલા, શું સાચે શબે કદરનો સવાબ મળી જશે? ઇમામે કહ્યું કે હા, અગર કોઈ મોમિન ભૂખ્યું હોય અને તેને ખાવાનું ખવડાવવામાં આવે તો પણ તેને શબે કદરનો સવાબ મળી જશે. બધા લોકો તો વિચારવા લાગ્યા કે આવો સવાબ તો આપણે શબે કદરના વગર પણ લઈ શકીએ છીએ. પછી મામે આગળ કહ્યું કે અગર કોઈ શિયાને અલી, કોઈ મોમિન જે હોય તે મરી જાય અને તેના જનાઝામાં અગર કોઈ શિરકત કરે, તેને કાંદો આપે, તો પણ તેને આ સવાબ મળી જશે, એટલે તેના બધા ગુના માફ થઈ જશે. પછી ઇમામ આગળ કહે છે કે અગર કોઈને શબે કદરનો સવાબ જોઈતો હોય, તો પછી કોઈ મોમિનને જ્યારે કબ્રમાં દફન કરવામાં આવે અને તેની કબ્ર ઉપર કોઈ એક મુઠ્ઠી મટ્ટી નાખે, તો પણ તેને લૈલતુલ કદરમાં જાગવાનો સવાબ મળી જશે. બધા લોકો વિચારવા લાગે છે. એના પછી ઇમામ અલી સલામ જે છે તે કહે છે કે શું તમને ખબર છે કે શબે કદરની આટલી બધી ફઝીલત શા માટે છે? લોકો કહે છે કે નહીં મોલા, તમે જ કહી દો. ત્યારે ઇમામ મુસે કાઝી અલી ઇસ્લામ ફરમાવે છે કે લૈલતુલ કદર જે છે તે મારી દાદીના નામથી છે, એટલે કે મારી દાદી જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના નામ ઉપર લૈલતુલ કદર છે. એટલા માટે અગર કોઈ માણસ મારી દાદી જનાબે ફાતેમા ઝહરાના કાતિલો ઉપર, તેમના દુશ્મનો ઉપર લાનત મોકલશે, તો પણ તેને લૈલતુલ કદરમાં જાગવાનો સવાબ મળી જશે. તો આ તો કેટલું આસાન છે, હે ને? શબે કદર તો જે છે તે આવશે અને જતી રહેશે, પછી બીજા વર્ષે આવે. પરંતુ અગર આપણે ચાહીએ છીએ કે આપણા ગુનાહ માફ થઈ જાય, આપણને શબે કદરમાં જાગવાનો સવાબ મળી જાય, તો શું કરવાનું છે આપણે? મોમિનોમાં સુલહ કરાવવાની છે. મોમિન અગર બીમાર હોય તો તેની અયાદત માટે જવાનું છે. અગર મોમિન કોઈ ભૂખ્યું હોય તો તેને ખાવાનું ખવડાવવાનું છે. અગર કોઈ ગુજરી જાય તો તેના જનાઝામાં જવાનું છે, કાંધો આપવાનો છે, અને કબર ઉપર એક મુઠ્ઠી મટ્ટી નાખવાની છે. અને આ બધા માટે તો ઇન્સાનને ઘરની બહાર જવું પડશે કદાચ. પરંતુ અગર આપણે ચાહીએ છીએ કે સવાર સાંજ આપણને લૈલતુલ કદરનો શબે કદરનો સવાબ મળી જાય, તો સવાર અને સાંજ આપણે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના કાતિલો પર, તેમના દુશ્મનો પર નફરીન કરવું જોઈએ, લાનત કરવું જોઈએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને શબે કદરમાં જાગવાની તૌફીક આપે, એમાં વધારેમાં વધારે ઇબાદત કરવાની, દુઆ પડવાની, જિક્ર કરવાની તૌફીક આપે. અને ઇન્શાઅલ્લાહ હવેથી જ્યારે પણ આપણે સૂરે કદ્ર પડશું તો તેને સમજીને પડશું. આવો હમણાં પણ આપણે લૈલતુલ કદ્રમાં જાગવાનો સવાબ મેળવી લઈએ. જનાબે ફાતેમા ઝહરાના કાતિલો ઉપર, તેમના દુશ્મનો ઉપર લાનત, બેશુમાર લાનત. ખુદા હાફેઝ. صلي على محمد وآل محمد اللهم صلي على محمد وآل محمد اللهم صلي على محمد وآل محمد اللهم صلي على محمد